પ્રણામ માધવ વિદ્યા સંકુલમાં ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલ્લોલમાં પ્રકરણ બે

બમ બમ આવા સરખા શબ્દો આપેલા છે અને એ શબ્દોનો ઉપયોગ કરીને બાળકને કાલી ગયેલી ભાષામાં ગીત સમજાવવામાં આવ્યું છે અને નીચેની બાજુમાં એક મેળાનું ચિત્ર છે અને આ ચિત્ર વિશે આપણે ઓળખીએ આ ચિત્રમાં મેળો મેળો એટલે શું તો મેળો એ માણસોનો મોટો સમુદાય માણસોનો સમુદાય એ એટલે મેળો અને મેળો મંદિરે ભરાય નદી કિનારે ભરાય અહીંયા મેળાનું ચિત્ર આપેલું છે એ ચિત્રમાં શું છે એના વિશે આપણે શીખીએ અને શું શું દેખાય છે મેળામાં એના વિશે આપણે શીખીએ અહીંયા મેળાનું ચિત્ર છે એમાં ચકડોળ છે બાળકો માટેનું નાનું ચકડોળ છે મીઠાઈની દુકાન છે રમકડાની દુકાન છે ફુગ્ગામાં નિશાન તાકવાની દુકાન છે મોતનો ગોળો એના વિશે આપેલું છે અને બાળકો જો મેળા વિશે ગીત પણ આપેલું છે એ ગીત આપણે આગળ શીખવાનું છે જો બાળકો અહીંયા મેળા વિશે ગીત આપેલું છે અને ગીતમાં તમને મેળામાં તમે શું શું કરશો શું શું ખાશો અને શું શું ખરીદી કરશો એના વિશે આપેલું છે તો આપણે મેળા વિશે ગીત શીખીએ ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ મેળામાં જઈશું શું કરશું ચક્કર ચક્કર ચગડોળમાં ફરશું ઝાડા પાડા હાથી પરવેશું ચાલો જોવા જઈએ મેળો મેળામાં જઈ શું શું ખાશું તીખી મીઠી પેડ ખાશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું ચાલો જોવા જઈએ મેળો મેળામાં જઈ શું શું લેશું બહેન માટે બંગડી લેશું ભાઈ માટે ભમરડો લેશું મમ્મી માટે માળા લેશું પપ્પા માટે પાકીટ લેશું ચાલો જોવા જઈએ મેળો જો બાળકો અહીંયા આપેલું છે ગીત અને ગીતની અંદર મજા કરીશું એવું કહે છે ચાલો જોવા જઈએ મેળો મેળામાં જઈ મજા કરીશું અને મેળામાં મજા કરવાની છે અને મેળામાં જઈ શું શું કરશું એવો પ્રશ્ન પૂછ્યો છે તો ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું પાડા હાથી પર બેસશું પછી મેળામાં જઈ શું શું ખાશું તો તીખી મીઠી ભેળ ખાશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું પછી અંદર પ્રશ્ન પાછો પૂછ્યો છે કે મેળામાં જઈ શું શું લેશું તો બહેન માટે બંગડી લેશું ભાઈ માટે ભમરડો લેશું મમ્મી માટે માળા લેશું ને પપ્પા માટે પાકીટ લેશું જો બાળકો અહીંયા મમ્મી માટે માળા બહેન માટે બંગડી ભાઈ માટે ભમરડો અને પપ્પા માટે પાકીટ લેવાનું કહ્યું છે મેળામાં જઈને ખરીદી કરવાની પણ કહી છે તો નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબો આપણે શોધીએ આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમે તો મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ એ ગીતની પંક્તિ અમને ગમી આ મેળામાં જઈ તમે શું કરશો તો આ મેળામાં જઈ અમે ચકત ચક્કત ચકડોળમાં ફરશું ઝાડાપાડા હાથી પર બેસશું તીખી મીઠી ભેળ ખાસું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાસું પછી નીચે આગળ ત્રીજો પ્રશ્ન આપે છે મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો તો મેળામાં અમે ખોવાઈ જઈએ તો અમે પોલીસ અંકલને મળીશું પછી કેટલાક આ ગીતના આધારે કેટલાક હા કે ના એ જવાબ લખવા માટે વાક્યો આપેલા છે એ વાક્યો આપણે આપ્યા છે એ શોધીને એના જવાબ આપણે લખવાના છે હા કે ના જો બાળકો અહીંયા કેટલાક વાક્યો છે એ વાક્યો જે આપણે વાંચીએ અને સમજીએ અને પછી એના વિશે લખીએ તો મેળામાં તરવાનું છે તો ના આવશે કેમ કે મેળામાં તો મજા કરવાની છે ચકડોળમાં ફરવાનું છે તો અહીંયા ના આવશે શું આવશે ના પછી બીજું વાક્ય છે મમ્મી માટે બંગડી લેવાની છે તો ના આવશે કારણ કે અહીંયા બહેન માટે બંગડી લેવાની છે તો અહીંયા પણ ના આવશે પછી મારા માટે ભમરડો લેવાનો છે તો ના આવશે કારણ કે અહીંયા ભાઈ માટે ભમરડો લેવાનો છે પછી અહીંયા એવું કહ્યું છે ભેળ ખાવા જવાનું છે અને આમાં વાક્યમાં એવું છે કે ભેળ ખાવા જવાનું નથી વાક્ય છે તો અહીંયા પણ ના આવશે કારણ કે આપણે ભેળ ખાવા જવાની છે પછી ચકડોળમાં બેસવાનું છે તો અહીંયા હા આવશે પછી મેળામાં ખરીદી કરવાની નથી અહીંયા નથી કીધું છે તો આપણે મેળામાં જઈને ખરીદી કરવાની છે તો અહીંયા પણ ના આવશે ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે તો ના આવશે કારણ કે આપણે મેળામાં અહીંયા આપ્યું છે કે ભાઈ માટે ભમરડો લેવાનો છે તો અહીંયા ના આવશે ભાઈ ચોકલેટ ખાવાનું નક્કી છે તો આપણે મેળામાં જઈને ભેળ ખાવાની આઈસ્ક્રીમ ખાવાની નક્કી કરેલું છે તો આમાં પણ ના આવશે પપ્પા માટે પાકીટ લેવાનું છે તો આમાં હા આવશે કારણ કે આપણે પપ્પા માટે પાકીટ લેવાનું નક્કી કર્યું છે અને ઘોડા પર બેસવાનું છે એવું વાક્ય આપ્યું છે તો આપણે કેવું નક્કી કરેલું હતું જાડા પાડા હાથી પર બેસવાનું છે તો અહીંયા ના આવશે તો જો બાળકો અહીંયા આપણે હા કે ના શીખી ગયા અને આગળના વિડીયોમાં આગળનું આપણે શીખીશું એ પહેલાં જુઓ તમને અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રો ઓળખીને તમારે નીચે લખવાનું છે એ આગળના વિ વિડીયોમાં શીખવાડીશ હું અને દાદા જ જોઈએ છે એ વાર્તા પણ પાર્ટ બેમાં તમને શીખવીશ પ્રણામ અસ્તુ